હેલો વિજેન્દ્ર મિત્રો, ગુડ મોર્નિંગ. પરીક્ષા પછી ફરી વખત મળીએ. દાખલા નંબર 8, સ્વાધ્યાય 12.2, ચેપ્ટર 12, હેરોનનું સૂત્ર. તો તમને લોકોને અત્યાર સુધી થોડોક ભૂલાઈ ગયું હશે, બરાબર, ચેપ્ટર્સની અંદર, કારણ કે થોડીક એવી રજા અને પ્લસમાં એક્ઝામ્સમાં લીધે, તો એના માટે થોડુંક એવું રિવિઝન કરી લઈએ. તો આ ચેપ્ટરની અંદર સૌપ્રથમ તમારે શોધવાનું થાય એસ, યાની કે અર્ધ પરિમિતિ. તો અર્ધ પરિમિતિ કઈ રીતે મળે? તો એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા બે. તો એ શું છે, બી શું ને સી શું છે? ત્રિકોણની ત્રણેય બાજુઓ. શું છે? ત્રિકોણની ત્રણેય બાજુઓ. તો હવે હેરોનનું સૂત્ર જોઈએ. હેરોનનું સૂત્ર બરાબર વર્ગમૂળની અંદર એસ એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. એ બી અને સી એ શું છે? ત્રિકોણની બાજુઓ. જ્યારે એસ એ શું છે? અર્ધ પરિમિતિ. ઓકે, હવે દાખલામાં જોઈએ. એક ભૂમિતળે 16 ત્રિકોણાકાર ટાઇલ્સનો ઉપયોગ કરીને ફૂલની આકૃતિ બનાવવામાં આવે છે, જે આ રકમની અંદર આપેલી છે. ત્રિકોણની બાજુઓ 9, 28 અને 35 સેન્ટીમીટર હોય તો 50 પૈસા પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેરના દરેક ટાઇલ્સનો પોલિશ કરવાનો ખર્ચ શોધો. હવે આ દાખલો છે, થોડોક પોલિશ કરવાનો દાખલો છે. શેનો છે? પોલિશ કરવાનો, યાની કે ટાઇલ્સને આપણે જોયું જ હશે કે ટાઇલ્સને આપણે જ્યારે ઘરની અંદર બેસાડી, તો બેસાડી કે પછી માટે પોલિશ કરી, તો પોલિશ કરવાનો ખર્ચો છે 1 સેન્ટીમીટર સ્ક્વેરના 50 પૈસા. તો આવા 16 ત્રિકોણ છે, તો 16 ત્રિકોણના કેટલા રૂપિયા થાય? ઓકે, તો જોઈએ આગળ. દરેક ત્રિકોણનું ક્ષેત્રફળમાં એ બરાબર 9, બી બરાબર 28 અને સી બરાબર 35, જે આપણને રકમની અંદર જ આપેલા છે, એ આપણે કોઈ બહારથી લાવેલા નથી. તો એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા બે, જે પ્રમાણે હમણાં આગળ વાત થઈ તે મુજબ. તો 9 પ્લસ 28 પ્લસ 35 ભાગ્યા બે, તો 9 ને 28 કેટલા થશે? આ રીતે કરીએ, 9 ને 35 44 ને પ્લસ 28 એટલે કેટલા થશે? 72 ભાગ્યા બે એટલે કેટલા થશે? 36. કેટલા થાય? 36. ઓકે, તો આપણને અહીંયા એસ મળી ગયો. હવે હેરોનનું સૂત્ર મૂકીએ. શું મૂકીએ? હેરોનનું સૂત્ર. તો એસ એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. એસ કેટલા છે મારી પાસે? 36. એ કેટલા છે? 9. બી કેટલા છે? 28 અને સી કેટલા છે? 35. કિંમત મૂકીએ વર્ગમૂળમાં. 36, 36 માઇનસ 9, 36 માઇનસ 28 અને 36 માઇનસ 35. હવે નીચે ઉતારે 36 એઝ ઇટ ઇઝ, 36 માઇનસ 9 27, 36 માઇનસ 28 8, 36 માઇનસ 35 1. હવે અવયવ પાડીએ. 36ના અવયવ 9 × 4, 27નો અવયવ 9 × 3, 8ના અવયવ 2 × 4, 1 ના 1 એઝ ઇટ ઇઝ. 3, 9 એકનો વર્ગ 3નો, 4 આ 1 4 બીજા 4, 4નો વર્ગ 3નો વર્ગ. આ 3 અને 2 એઝિટી રહેશે, કારણ કે એની માટે સાથે કોઈ ગુણાકારમાં છે નહીં. 3 × 4 × 3નો વર્ગ, પછી વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. તો 3 × 3 9 9 4 36, 36 વર્ગમૂળમાં 6 સેન્ટીમીટર સ્ક્વેર. હવે મારે પૈસાની વાત કરવાની છે, એટલે રૂટ 6ની કિંમત આપણે મૂકી કમ્પલસરી બને. તો રૂટ 6ની કિંમત તમે લોકો યાદ રાખી લેજો, 2.45 કમ્પલસરી યાદ રાખવી પડશે. ઓકે, જો રકમની અંદર આપ્યા હોય તો વેલ એન્ડ ગુડ, ના આપ્યો હોય તો યાદ રાખવાની 2.45. તો 36 × 2.45 એટલે 88.2 થાય. કેટલા થાય? 88.2. હવે આ ઘણાને જે આ ગુણાકારમાં હજી ભૂલ પડતી હોય, તો એ ગુણાકારમાં ભૂલ પડતી હોય એને શું કરવાનું જોઈ જોઈએ. 36 × 2.45 છે તો 245 × 36 કરો, પછી જે આન્સર આવે એને ભાંગ્યા 100, યાની કે 2 ડિજિટ આગળ લાવો, એટલે કેટલા આન્સર આવશે? 88.2 સેન્ટીમીટર. હવે એવી મારી પાસે ટોટલ કેટલી છે? 16. તો 16 × 88.2, તો આમાં પણ એમ જ કે 882 × 16, આનો જે જવાબ આવે એને ભાંગ્યા 10, કારણ કે પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે? 1 એટલે 10, એટલે 1411.2 સેન્ટીમીટર સ્ક્વેર આવશે. ત્યાર પછી આપણે જોયું તો રકમની અંદર આપણે ખર્ચ આપેલો છે 0.5. કેટલા એ? તો કે 1 સેન્ટીમીટર. કેટલા આપેલો છે? 1 સેન્ટીમીટરે. તો 1411.2 સેન્ટીમીટર સ્ક્વેર કેટલો?
14.11 सेंटीमीटर गुणिया 5 એટલે કેટલા થશે 705.60 રૂપિયા થાય. 5.60 આ આપણે દાખલો હતો. ઓકે.